અંદર જેટલો પ્રવાહી સમાવી શકે તે વાસણનો તે ગુંજાશ કહેવામાં આવે છે. બાળકો, ગુંજાશનો જે મોટો એકમ છે એને મીટર કહેવાય છે અને ગુંજાશનો જે નાનો એકમ છે એને મિલીલીટર કહેવામાં આવે છે. તો બાળકો, 1 લીટર બરાબર 1000 મિલીલીટર અને મિલીલીટર ને બાળકો ટૂંકમાં મિલી પણ કહેવામાં આવે છે. બાળકો, જે કપ સિરપ હોય છે એની અંદર બાળકો પ્રવાહી હોય છે એ મિલીના અંદર હોય છે. જ્યારે બાળકો ડોલ છે, તપેલી છે એની અંદર બાળકો લીટરની અંદર પ્રવાહી સમાવી શકે છે. તો બાળકો, આજે આપણે એક એક્ટિવિટી દ્વારા તે જોઈશું. તો બાળકો, અહીંયા આપણે કેટલાક માપ્યાઓ જોઈશું કે જેના દ્વારા આપણે દૂધ માપી શકાય છે અથવા તો તેલ છે એ તેલ પણ માપી શકાય છે. તમારામાંથી ઘણાના ઘરે દૂધ આપવા માટે આવતા હશે તો તમે જોજો કે એ લોકો આવા માપ્યાઓનો ઉપયોગ કરે છે. તો અહીંયા બાળકો જે માપ્યા છે એ અલગ અલગ માપના છે. જેમ કે બાળકો, આ જે માપ્યું છે એ બાળકો કેટલા મિલી છે, તો 100 મિલીનું છે. પછી બાળકો, આ જે માપ્યું છે એ 200 મિલીગ્રામનું છે. આ જે માપ્યું છે એ 500 મિલીગ્રામનું છે. અને આ જે માપ્યું છે એ બાળકો 1 લીટરનું છે. એટલે કે આની અંદર 1 લીટર દૂધ સમાઈ શકે છે. પછી બાળકો, અહીંયા જે માપ્યા આપણને આપવામાં આવ્યા છે એના અંદર બાળકો આપણે કેરોસીન માપવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો બાળકો 100 મિલીનું છે. આ જે માપ્યું છે કેટલા મિલીનું છે, 100 મિલી. આ જે માપ્યું છે એ 200 મિલીનું છે. આ જે માપ્યું છે એ 500 મિલીનું છે. આ જે માપ્યું છે 1 લીટરનું છે. અને આ જે માપ્યું છે એ 5 લીટરનું છે. એટલે કે આની અંદર બાળકો 5 લીટર સુધી જે કેરોસીન હોય છે એ માઈ શકે છે. તો બાળકો, જે તે વાસણ વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપને તે વાસણનો ગુંજાશ કહેવામાં આવે છે. તો બાળકો, ગુંજાશનો જે મોટો એકમ છે એને લીટર કહેવાય છે. દાખલા તરીકે બાળકો, ડોલ છે તો ડોલની અંદર બાળકો 5 લીટર પાણી પણ માઈ શકે છે, 10 લીટર પણ માઈ શકે છે અને 20 લીટર પણ પાણી માઈ શકે છે. પછી બાળકો, જે દૂધ છે એ દૂધની જે થેલી હોય છે કેટલી હોય છે, 500 મિલીની હોય છે અને 1 લીટરની પણ હોય છે. પછી બાળકો, તેલ કે ઘી હોય છે એ બાળકો 5 લીટર પણ હોય છે અને 10 લીટર પણ હોય છે અને એનાથી વધારે પણ હોઈ શકે છે. પછી બાળકો, પેટ્રોલ છે તો પેટ્રોલ છે એ ટેન્કરની અંદર બાળકો વધારે સમાઈ શકે છે, જેમ કે 500 લીટર પણ હોય અને 1000 લીટર પણ હોય અને એનાથી વધારે પણ હોઈ શકે છે. તો બાળકો, ગુંજાશનો જે નાનો એકમ છે એને મિલીલીટર કહે છે, ટૂંકમાં એને મિલી પણ કહેવાય છે. દાખલા તરીકે બાળકો, બેબીનું દૂધ તો એ બાળકો કેટલું હોય છે, તો 100 મિલીલીટર હોય અથવા તો 200 મિલીલીટર હોય છે. પછી બાળકો, કપ સિરપ તો કપ સિરપ જે આવે છે એ બાળકો 50 મિલીની પણ હોઈ શકે અને 100 મિલીની પણ હોય અને એનાથી વધારે પણ હોઈ શકે છે. તો બાળકો, 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. તો બાળકો, અહીંયા આપણે કેટલીક વસ્તુઓ જોઈશું અને એના અંદર બાળકો કેટલું પાણી માય છે એનો આપણે પ્રયોગ કરીશું. તો બાળકો, મારી પાસે આ એક ચમચી છે અને આ સ્ટીલનો એક કપ છે. તો બાળકો, ચમચી કરતાં આ જે કપ છે એની અંદર વધારે પાણી સમાઈ શકે છે, જ્યારે ચમચીની અંદર થોડું પાણી સમાઈ શકે છે. પછી બાળકો, અહીંયા જો આના કરતાં આ જે વાટકો છે એની અંદર બાળકો વધારે પાણી છે એ સમાઈ શકે છે. આમાં ઓછું પાણી સમાઈ શકે છે જ્યારે આ જે વાટકો છે એ આના કરતાં મોટો છે, તો આની અંદર બાળકો વધારે પાણી સમાઈ શકે છે. પછી બાળકો, આ ગ્લાસ છે અને આ પાણીની બોટલ છે. તો બાળકો, ગ્લાસ કરતાં પાણીની જે
જે બોટલ છે એના અંદર વધારે પાણી સમાઈ શકે છે, કારણ કે ગ્લાસ છે એ બાળકો નાનો છે, જ્યારે બોટલ છે એ મોટી છે. તો બાળકો અહીંયા આપણે જોઈશું કે આ જે છે કપ, એનાથી હું આની અંદર પાણી રેડું છું, તો કેટલું પાણી માય છે. તો જો બાળકો આ કપમાંથી હું આની અંદર પાણી રેડું છું, તો એક, બે, ત્રણ. તો બાળકો કેટલા કપ પાણી માર્યું આમાં? ત્રણ કપ. તો બાળકો આના કરતા આ જે વાસણ છે એ મોટું છે, એટલે આના કરતા આ જે વાસણનો ગુંજાશ છે એ વધારે છે. પછી બાળકો આ જે વાટકો છે એના અંદર હું ગ્લાસથી પાણી રેડું છું. તો જો બાળકો આ ગ્લાસથી હું આમાં પાણી રેડું છું. એક, બે, ત્રણ. તો બાળકો આ જે વાટકો છે એ વાટકા કરતા ગ્લાસ નાનો છે, જ્યારે વાટકો મોટો છે, બરાબર? કારણ કે આપણે આની અંદર કેટલું પાણી રેડ્યું? ત્રણ ગ્લાસ, એટલે કે ગ્લાસ કરતા વાટકાની અંદર વધારે પાણી સમાઈ શકે છે. તો બાળકો જેટલું વાસણ મોટું હોય એની અંદર એટલું પ્રવાહી વધારે સમાઈ શકે છે. તો બાળકો પ્રવાહીની અંદર પાણી પણ હોઈ શકે, દૂધ પણ હોઈ શકે, તેલ પણ હોઈ શકે, પેટ્રોલ પણ હોઈ શકે, એ બધાને બાળકો પ્રવાહી કહેવામાં આવે છે. તો બાળકો જે નાનું વાસણ છે એના કરતાં જે મોટું વાસણ હોય એની અંદર વધારે પ્રવાહી સમાઈ શકે છે. તો બાળકો અહીંયા આપણે જોઈશું કે નીચેની વસ્તુઓ માટે આપેલ ખાનામાં વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે રાઈટ, અને ઓછું પ્રવાહી સમાવી શકે તેના માટે રોંગ કરો. તો અહીંયા જો બાળકો આ ચાનો કપ છે અને આ ગ્લાસ છે. તો બાળકો કપ કરતાં ગ્લાસની અંદર વધારે પ્રવાહી સમાવી શકે. તો અહીંયા બાળકો આપણે રાઈટ કરીશું અને અહીંયા આપણે રોંગ કરીશું. પછી બાળકો આ પિચકારી છે અને આ જગ છે, તો આ બંનેમાંથી વધારે પ્રવાહી શેમાં સમાઈ શકે? તો જગમાં. તો આપણે અહીંયા રાઈટ કરીશું અને અહીંયા આપણે રોંગ કરીશું. પછી અહીંયા જુઓ બાળકો, આ પાણીની બોટલ છે અને આ છે બાળકો કેરબો, આપણે પાણીનો જે કેરબો કહીએ છીએ એ. આ બંનેમાંથી વધારે પ્રવાહી શેમાં સમાઈ શકે? તો આ કેરબામાં. તો આપણે અહીંયા રાઈટ કરીશું અને અહીંયા બાળકો આપણે રોંગ કરીશું. પછી અહીંયા જુઓ બાળકો, આ દૂધની થેલી છે, બરાબર? અને આ છે બાળકો વાટકીની અંદર દૂધ. તો આ બંનેમાંથી વધારે શેમાં સમાઈ શકે? તો બાળકો આ જે થેલી છે એના અંદર વધારે સમાઈ શકે છે, જ્યારે આ જે વાટકી છે એમાં ઓછું સમાઈ શકે છે. તો આપણે અહીંયા રાઈટ કરીશું અને અહીંયા આપણે રંગ કરીશું. પછી અહીંયા જુઓ બાળકો, આ સાઈનો ખડીયો છે, બરાબર? જે સાઈવાળી પેન આવે છે એ સાઈ ભરવા માટેનો ખડીયો છે, અને આ એની પાઇપ છે. તો આના દ્વારા બાળકો આપણે બોલપેનની અંદર શાહી ભરી શકીએ છીએ. તો બાળકો આ બંનેમાંથી શેમાં વધારે માઈ શકે? તો આ જે શાહીનો ખડીયો છે એમાં વધારે સમાય, જ્યારે આની અંદર ઓછું પ્રવાહી સમાઈ શકે છે. તો બાળકો અહીંયા આપણે રાઈટ કરીશું અને અહીંયા આપણે રોંગ કરીશું. પછી બાળકો અહીંયા જુઓ, આ ડોલ છે અને આ ટમલર છે.
જેને આપણે ટપ પણ કહીએ છીએ. તો બાળકો આ બંનેમાંથી શેમાં વધારે પ્રવાહી સમાઈ શકે? તો ડોલમાં. તો આપણે આ ટપથી ડોલની અંદર આપણે પાણી રેડીએ તો ડોલની અંદર વધારે પાણી મળે. તો બાળકો અહીંયા આપણે રાઈટ કરીશું અને અહીંયા આપણે રોંગ કરીશું. પછી બાળકો અહીંયા જુઓ, આ બંને થર્મોસ છે પણ આ નાનું છે અને આ મોટું છે. તો બાળકો આની અંદર ઓછું પ્રવાહી માય અને અહીંયા વધારે પ્રવાહી માય. તો આપણે અહીંયા રાઈટ કરીશું અને અહીંયા આપણે રોંગ કરીશું. પછી બાળકો આ માટલું છે અને આ બાળકો જગ છે. તો આ બંનેમાંથી શેમાં વધારે પ્રવાહી સમાઈ શકે? તો માટલામાં, બરાબર, કારણ કે આમાં ઓછું પ્રવાહી માય. તો આપણે અહીંયા રાઈટ કરીશું અને અહીંયા આપણે રોંગ કરીશું. પછી અહીંયા જો બાળકો આપણને બે બોટલ આપેલી છે, તો આ નાની છે અને આ જે સોડાની બોટલ છે એ મોટી છે. તો આના કરતાં આની અંદર વધારે પ્રવાહી સમાઈ શકે. તો આપણે અહીંયા રાઈટ કરીશું અને અહીંયા આપણે રોંગ કરીશું. પછી બાળકો અહીંયા જુઓ, આ સિરપની બોટલ છે અને આ કેચઅપની બોટલ છે. તો આ બંનેમાંથી વધારે શેમાં સમાઈ શકે? તો આ જે કેચઅપની બોટલ છે, ટામેટો કેચઅપ કહીએ છીએ ને એની બોટલ છે, એની અંદર વધારે સમાઈ શકે. તો આપણે અહીંયા રાઈટ કરીશું અને અહીંયા આપણે રોંગ કરીશું. તો બાળકો જેટલું વાસણ મોટું એટલું વધારે એની અંદર પ્રવાહી સમાઈ શકે છે. એ પછી દૂધ હોય, છાશ હોય, પાણી હોય, ગમે તે પ્રવાહી હોઈ શકે છે.